હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે જઈએ છીએ મુરુ બાપાની વાડીએ, અને ત્યાં તમને બતાવવાના છીએ ચાપલો, 1.5 લાખ નો ચાપલો પાડો. તો બહુ મજા આવવાની છે, વિડીયોમાં બને રહેજો. તો ચલો ફટાફટ જઈએ, અને જુઓ વચ્ચે તો ખુશાલ ને ગાલે છે. તો ચાલો, અને વિડીયોમાંથી જતા ના રહેતા અને લાઈક ઠોકી દેજો. તો ચાલો. તો જુઓ, ગોયા એમનો જર્મન શેફર્ડ છે. લૂચો જ નહીં બરન. કેળું ના ખાય. તો વિડીયોમાં બને રહેજો, બહુ મજા આવવાની છે. તો જર્મન શેફર્ડને મળી અને પછી આપણે વાડી જોઈશું, અને પછી આપણે જવાનું છે ચોપલા પાડા પાણી. તો વિડીયોમાં બને રહેજો, ચોપલો પાડો જોવાની બહુ મજા આવશે. અને તો જુઓ, અહીંયા વાડીની અંદર બધું જ છે, અને કેળા સ્પેશિયલ છે. અને આ છે આપણા ગોવાભાઈ. તો જુઓ, અર્જનભાઈ ની વાડીનું કેળાની મોજ. તો જો આ કાચા તો પડી ગયા છે, પણ હવે કાચા નું શું કરશો? વાડીની વિશેષતા એ છે કે જુઓ, અહીંયા અર્જનભાઈની વાડીની અંદર ખરું ને, તમને બધા જ ઝાડ દેખાશે. નોર્મલી તમે જુઓ તો જુઓ, પપૈયાનું તો જોયું, કેળો બતાવ્યા, પછી ત્યાં નારિયેળી બી છે, જામફળી છે, બધું જ છે. તો બાની પહેર્યા છે આયર સમાજના જે ટ્રેડિશનલ કપડાં ખરા ને, એ જુઓ, બાને પહેર્યા છે આયર સમાજના જે ટ્રેડિશનલ કપડાં ખરા ને, કાઠિયાવાડના, એ છે. જુઓ શું કહેવાય બા આ કપડાનું કપડું. અને જુઓ, એમને જે બાને પહેરે છે ને, એ અહીંયા આયર સમાજની અંદર પહેરતા હોય છે, એને શું કહેવાય બા? વેથલા. પ્યોર 24 કેરેટ સોનાના છે પાછા, ડુપ્લિકેટ નથી. અને જો આપણે જેમની વાડી આવે છે ને, એ આ મોરુ બાપા આ છે, એમની વાડી આવીએ છીએ આપણે. એમની સાથે વાત કરાવીશું. એ જુઓ, કામ એમનું જે આ ટાંકું મૂકવા માટે બનાવ્યું છે ને, એ હાથ બાથ ધોઈ લે, પછી તમને મળી ગઈ. તો જુઓ ને, આપણે બાના તો ટ્રેડિશનલ કપડાં તમને બતાવ્યા, પણ જો આપણે દાદાના ટ્રેડિશનલ કપડાં. દાદા, આ કપડાંને શું કહેવાય? આ ઉપરનું છે, આને કહેવાય બુસ્કોટ. અને જો આપણે પેલો છોણો કઈ રીતે બને એ બનાવી તું બ્લોક. જુઓ, અહીંયા ટકલો બનાવેલા છે. જુઓ, બોલ બોલ બોલ.
આ બધું છે ને આ માલ ને ગાજર ગાજર ખરા ને એ આપડે અહિયાં આપડે ખાવા નહી છૂટતા આપડે ખાવા માટે નહી વાય આપડે ભેંસો ને ખવડાવવા માટે રાખે છે આપડે મહેસાણામાં તો જુઓ માણસો ને ખાવાના હોય છે અને અહિયાં ભેંસો ને આનો હાચો માસ્ટર તો બોલી છે હું નથી કાઠિયાવાડી ભેંસો ખરી ને એ વિકાસ માં બી સારી હોય છે અને દૂધ આપવામાં બી સારી હોય છે જુઓ ને તમને સૌથી વધારે વેટ કરાયો અને જોવા માટે તો આ પાડાને જોવા માટે તો જુઓ આપણે વાડીને સ્પેશિયલ હોય ને આજના વ્લોગનો જે સ્પેશિયલ તો આ પાડો છે ચાપલો તો જુઓ છો એ પ્રમાણે જુઓ આપણે બાપાને ત્યાં વાડીએ જુઓ બાને જીરું પાકી ગયું છે ને એમના ખેતરમાં તો સાફ સફાઈ કરી રહ્યા છે અને પછી એમને બજારની અંદર વેચાણ માટે મોકલી શકે ને એ માટે જુઓ જુઓ ને આપણે પાંડાને ખવડાવવા માટે અને એમની ભેંસોને ખવડાવવા માટે જુઓ પહેલાં તો ગાજરને સાફ કરવામાં આવે છે તો ચલો સાંજનો ટાઈમ થઈ ગયો છે તો હવે ભારતીબેન ખરા ને આપણે ગાજર સાફ કરી રહ્યા છીએ
હાલ બસ આપણે માતાજી સાઈડ ગયા હતા. હજી ચોપલા નું મોટો કરવાનો છે. હજી તો આ દૂધ પીતો છે. મૂળ બાપા નું કેવું એવું છે. તમને શું લાગે છે? આ નેનો છે, તો જો આપણે માણસોને ખાવાના હોહા હોય છે અને અહીંયા ચોપલા પાડાને દાવત થઈ રહી છે. જુઓ, તમે જુઓ છો એ પ્રમાણે, જુઓ રાતડીઓ ખાઈ રહ્યો છે, ગાજર ખાઈ રહ્યો છે, જુઓ ચોપલો તો ચોપલો પણ એની બેનપણીઓ ખાઈ રહી છે. આપણે મુરુગ બાપાની વાડીનો આ ચાપલો પાડો, તો આ ચાપલો પાડો ખરો ને એ આપણે ભારતીબેનનો સ્પેશિયલ એટલે કે ફેવરેટ પાડો છે. તો એમને કેમેરાની અંદર નહીં લઈએ કારણ કે એ અહીંયા શરમાય છે અને કેમેરાની અંદર આવવાનું ના પાડે છે. તો ચલો આજનો બ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ અને કાલે મળશું આવા જ ગામડાના દેશી બ્લોગ સાથે. તો ચલો બધાને બાય બાય ટાટા. અને આ ચાપલો પાડો તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં કહેતા જજો અને ચેનલમાં નવા હોય તો હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો બધાને બાય બાય ટાટા.